લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પ્રમુખ ફેબ્રિસિયો ઓલિવેરાની ગુજરાત મુલાકાત. સમાજસેવાના ક્ષેત્રે એક ઐતિહાસિક ઘટના. વિશ્વની સૌથી મોટી સેવા સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, જેમાં 1.4 મિલિયનથી વધુ લીઓ અને લાયન સભ્યો છે, જેના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફેબ્રિસિયો ઓલિવેરા બ્રાઝિલથી 19-23 જુલાઈ 2024 દરમિયાન ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન લાયન્સ ક્લબ અમદાવાદના આગામી પ્રોજેક્ટ્સ, લાયન્સ જનરલ હોસ્પિટલની મુલાકાત લેશે અને 25 નવા ક્લબોની સ્થાપના કરશે. અહેવાલ અશ્વિન લિંબાસિયા. A minha visita à Índia, ela começou aqui por Gujarat, visitando esses quatro distritos que compõem o distrito mútuo 3232. Então, nós viemos aqui para visitar o 3232 B1, B2, B3 e B4. Nós recebemos um convite para esta visita e de pronto nós atendemos. Ahmedabad khate લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વિશ્વ પ્રમુખ ફેબ્રિસિયો એમના ધર્મપત્ની એમરેલિસ સાથે આવ્યા છે. તેઓ 3 દિવસનું અહીંયા રોકાણમાં 4 ડિસ્ટ્રિક્ટ ગવર્નરની શપથવિધિ કરાવવાના છે. દક્ષેશભાઈ સોની, હરીશ ત્રિવેદી, જિકિસા કંસારા અને અનુજ મહેતા, તેઓ ઘણા બધા સેવાકીય કાર્યોમાં પણ જોડાયા. આજે કેન્સર હોસ્પિટલ, આપણે સિવિલ હોસ્પિટલમાં ગયા, ત્યાં બાળકોને ખાવા પીવાનું પ્રોટીનયુક્ત ફૂડ આપ્યું, એમને બેગ, પાણી. મુખ્ય ઉદ્દેશ્ય હતો એમને હૂંફ આપવાનું, અને બાળકોની ચહેરા પર સ્માઈલ જોઈને એ ખૂબ ખુશ થયા બધા જોઈને. આજે 12 વિધવાઓને, 10 અપંગોને ટ્રાઇસિકલ અને સ્વિંગ મશીનનું ભેટ કરી ઝુંડાલ ગામ ખાતે એક લાયન્સ કિચનનું ઉદઘાટન કર્યું. પરમ દિવસે સાહેબ સ્કૂલનું જે કન્સ્ટ્રક્શન થયેલું છે એ જોવા આવવાના છે. એનું ખાતમુહૂર્ત એમણે પોતે 2 વર્ષ પહેલાં કર્યું હતું, અને આવતા મેની અંદર આ બિલ્ડિંગનું ઉદઘાટન થયું. ત્યાં 2 જાતના કાર્યો હોય છે. એક તો પરમાનન્ટ પ્રોજેક્ટ, જેમ કે આંખની હોસ્પિટલ છે, બ્લડ બેંક છે, ડાયાલિસિસ સેન્ટર છે, સ્કૂલ છે, ફિઝિયોથેરાપી સેન્ટર છે, એમાં નવીનીકરણ થતું જાય છે, લેટેસ્ટ ટેકનોલોજી થતી જાય છે, એમાં લાયન્સની ગ્રાન્ટ પણ અપાય છે, અને એ નવી નવા પ્રોજેક્ટો થતા જવાના જે લાંબા ગાળે સેવા આપે છે. આ વર્ષે અમારા જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરો છે, એમણે એક તો ડ્રગ અવેરનેસ ઉપર, પછી જે યુવકો કે કોરોના પછી તાત્કાલિક મૃત્યુ પામે છે એમનું મેડિકલ કેરનું પ્રોજેક્ટ, ગૌશાળાની અંદર ગાયોને એમની મિલ્ક પ્રોડક્ટિવિટી કેવી રીતે વધે, સંગીતનું, હાઇજીનથી એ બધું કરવાનો એક પ્રયત્ન છે. લાયન્સ કિચનની શરૂઆત કરવાના છે. એટલે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ ગવર્નર 1 વર્ષના પ્રોગ્રામ લીધા છે. અમે 1 વર્ષની સાથે સાથે લાંબા ગાળાના એ બધા પ્રોજેક્ટો સાથે કરતા હોઈએ.